હવે પ્રાકૃતિક પસંદગી નૈસર્ગિક પસંદગીની પેટર્ન એના સ્વરૂપ જે ડાર્વિને આપેલા છે એમાં સ્થિર સ્થિરમાં આપણને ખબર છે કે વસ્તીના મોટાભાગના સજીવમાં એ સામાન્ય લક્ષણ વધુ હોય એટલે તેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ મધ્ય લક્ષણ વધુ પ્રાપ્ત કરે એટલે એની સામે આર એટલે આપણે એ અને ડી એ ચેક કરવાના ન થાય. પછી દિશા સૂચક એટલે સરેરાશ લક્ષણ કરતાં વધુ લક્ષણો જોવા મળે. સરેરાશ લક્ષણ હોય એના કરતાં કોઈ એક બાજુનું લક્ષણ વધુ જોવા મળે એટલે એક દિશીય થાય. દિશા સૂચકમાં તેમાં વધુ સભ્યોમાં વિતરણ વક્રના છેડાના લક્ષણો પ્રાપ્ત કરે છે. તેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ ઉપરાંત વધારાના લક્ષણો પ્રાપ્ત કરે. આ ઓકે એટલે પી એટલે બીમાં પી એટલે આપણો આન્સર અહીંયા જ ફાઇનલ થઈ ગયો છે કે આન્સર શું છે સી. એટલે વિક્ષેપકમાં શું આવશે તો બે છેડે વધારે એટલે આમાં વાત કરીએ ને તો આ પ્રકારનો કર્વ, આમાં વાત કરીએ તો એક દિશામાં ફંટાયેલો અને આમાં કર્વ છે એ આવી રીતે. ઓકે